सोच न्यूज, एक नई सोच के साथ। લોકસભાની ચૂંટણીમાં પોલીસ અને બીએસએફ સહિત હોમગાર્ડ જવાનો પણ સુરક્ષા માટે મહત્વની ભૂમિકા અદા કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ્સ ડીવાયએસપી અને નવનિયુક્ત કમાન્ડિંગ ઓફિસરે ડીસા હોમગાર્ડ યુનિટની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડિંગ તરીકે હિંમતસિંહની નિયુક્તિ થયા બાદ આજે પ્રથમવાર ડીસાની હોમગાર્ડ જવાનો સાથે મુલાકાત માટે આવતા ડીસાના હોમગાર્ડ યુનિટ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. કમાન્ડિંગ દ્વારા ડીસા હોમગાર્ડની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કમાન્ડિંગ હિંમતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો અમલ થયા બાદ ચૂંટણી ફરજ દરમિયાન હોમગાર્ડ જવાનોએ શું કરવું, શું ન કરવું તે જરૂરી તે માટેની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. આ સિવાય હોમગાર્ડ જવાનોએ બુથ પર સતત ધ્યાન રાખવું, વોટિંગ માટે આવતા લોકોને લાઇનમાં ઉભા રાખવા તેમજ બુથ બહાર ઉભા રહી આ તમામ વ્યવસ્થા જાળવવા માટેની પણ સૂચના આપી હતી. હોમગાર્ડ ડીવાયએસપી સીએલ સોલંકી, ડીસા કમાન્ડિંગ એસકે પંડ્યા, ક્લાર્ક બાબુભાઈ ભોગુ, માજી જિલ્લા કમાન્ડર રમેશ પંડ્યા અને એનસી ઓઝા સહિત હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મહાવીર શાહ, ડીસા. આજરોજ લોકસભાની સામાન્ય ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટે અમોએ ડીસા હોમગાર્ડ યુનિટની મુલાકાત લીધેલી. આ મુલાકાત દરમિયાન આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટે તમામ હોમગાર્ડને માર્ગદર્શન આપેલું અને હોમગાર્ડે પણ સારી રીતે કામગીરી ભજવશે તેની અમને ખાતરી આપેલી. થેન્ક યુ.